મમ્મી, પપ્પા, મને ખબર છે તમે લોકો મારી સાથે વાત કરવા નથી માંગતા, પણ બહુ પહેલા મેં શુભ માટે માનતા રાખી હતી કે જો શુભ પાછો આવશે ને તો હું એના હાથે શ્રાવણ મહિનામાં રુદ્રી પૂજા કરાવીશ. હવે શુભ મારી સાથે તો વાત કરતો નથી, પણ જો તમે લોકો કહેશો ને તો એ ચોક્કસ માનશે. અત્યારે આપણા ઘરમાં આપણા બધાની વચ્ચે જે કંઈ પણ થઈ રહ્યું છે ને એની અસર આપણી ભક્તિ કે શ્રદ્ધા પર ના થવી જોઈએ. લીલાવતી, તું શુભની સાથે વાત કરી? હા. હેલો. હા શુભ, કાલે તારા હાથે રુદ્રી પૂજા કરાવવાની છે બેટા, તારે ઘરે આવવું પડશે. વિદ્યા આંટી, તમારી આવી હાલત જેણે કરી હશે ને એને તો હું છોડીશ નહીં. તમે અહીંયા શું કરો છો? શું થયું? મારે તમને એક ગુડ ન્યૂઝ આપવા છે. રાશિ, તમારો પ્લાન કામ કરી ગયો છે. શુભ રુદ્રી પૂજા માટે ઘરે આવવા માટે માની ગયો છે. મને વિશ્વાસ હતો કે અહીંયા આવશે જ. બસ એક વાર શુભ અહીંયા આવી જાય પછી તમે જુઓ કે હું શું કરું છું. આઈ નો કે તમારો શું પ્લાન છે. રાશિ, એક વાત પૂછું, તમે વિદ્યા આંટીનું આટલું બધું ધ્યાન કેમ રાખો છો? એનું કોઈ કારણ તો નથી, બસ મને એ ખબર છે કે માણસાઈની રીતે આ મારી ફરજ છે. આઈ નો, પણ આ શુભે છે ને બધાની આંખો પર નફરતની પટ્ટી બાંધી દીધી છે, એટલે એમને તમે નિસ્વાર્થ ભાવે જે એમની સેવા કરી રહ્યા છો એ નથી દેખાતું. એમને એવું જ દેખાય છે કે તમે વિદ્યા આંટીને નુકસાન પહોંચાડી રહ્યા છો. જ્યારે સમય ખરાબ હોય ને અરમાન, ત્યારે સમજણ શક્તિ પણ સાથ નથી આપતી. મને તો બસ એક જ વિચાર આવે છે કે વિદ્યા આંટીને સ્ટોર રૂમમાં કોણે પૂર્યા. મને તો 100% ખાતરી છે કે શુભે જ કર્યું હશે. અરમાન, મને નથી લાગતું કે આ કામ શુભે કર્યું હોય, કારણ કે શુભ આ પરિવારને નફરત કરે છે. પણ એ વિદ્યા આંટીને નફરત નથી કરતો, ઇનફેક્ટ એ તો વિદ્યા આંટીને બહુ જ પ્રેમ કરે છે, કારણ કે વિદ્યા આંટી એમનો જીવ બચાવ્યો હતો. તો પછી વિદ્યા આંટીનો દુશ્મન કોણ હશે? તમે ચિંતા ના કરો, હું અહીંયા છું તમારી જોડે. મને લાગે છે એમણે કોઈ ખરાબ સપનું જોયું હશે એટલે તમને એમનો દીકરો સમજીને તમારો હાથ પકડી લીધો હશે. એમણે મારા ઉપર એમના દીકરા જેટલો વિશ્વાસ મૂક્યો છે તો હવે આ દીકરો ક્યારે એમનો હાથ નહીં છોડે. એ માસી, આ જુઓ ને સગડી નથી ચાલતી. હા તો ના જ ચાલે ને. કેમ? એને પગ થોડી છે તે ચાલે. હમણાં આવું મેં કહ્યું હોત તો મારતા મને. હા પણ તું જોક્સ જેવા બોગસ કે છે તો શું થાય કે? સારું, હવે સગડી ચાલુ કરો. ડોબા પેલા ગેસ ચાલુ કરતો સગડી ચાલુ થાય ને. ખબર નહીં આજકાલ મારું ધ્યાન ક્યાં હોય છે. તને ખબર? છાયા, મીતુ, આપણી પરિસ્થિતિ અલગ છે, પરિવાર નહીં. આપણી વચ્ચે મતભેદ છે, મનભેદ નહીં. આજે ભોળાનાથની કૃપા આપણા પર થાય એના માટે મેં રુદ્રી પૂજા રાખી છે.
અને મારી ઈચ્છા છે આપણે સાથે જમીએ અને શુભ પણ આવવાનો છે. છાયા, હું તારી સોલીની આ ઈચ્છા પૂરી કરીશ ને? હા તો વળી કેમ નહીં, સુવલી કઈ કે અને છાયા ના થોડી પાડી શકે. અત્યારે તો જે બધું થયું છે ને એ રાશિ રેવા દે છાયા. ઘરમાં પૂજા રાખી હોય ત્યારે મનમાં કલેશ અને ઝઘડા સાથે પૂજા ના કરે. તો આ વાત ઉપર હું આજે એક સરસ મીઠાઈ બનાવીશ અને બધાને ભાવતી રસોઈ પણ બનાવી દઈશ. તને મૂરખ બનાવતા સિવાય બીજું કઈ સારું બનાવતા આવડે છે ખરું? ચાલ હવે હોનું ના બગાડી. કેમ ખરાબ લાગું છું? ખરાબ તો તું એમનેમ પણ લાગે છે, પણ જ્યારે મોઢું બગાડે ને ત્યારે તો બહુ જ ખરાબ લાગે છે. બિરજુભાઈ તમે અહીંયા જ રહેજો, અહીંથી વધારે દૂર ના જતા, કારણ કે શુભ ગમે ત્યારે આવતા હશે અને જેવા આ ઘરમાં આવે ને એવા તરત જ તમે એના બાઇક પર જીપીએસ ટ્રેકર લગાવી દેજો. ઓકે રાશિબેન. લો આ જીપીએસ ટ્રેકર છે. ઓકે રાશિબેન, હું સમજી ગયો અને હવે તમે નિશ્ચિત રહો. અને સાંભળો, તમે રાજુભાઈને પાછળના દરવાજા પર મોકલી દીધા છે ને? હા હા, રાજુને પણ મેં સમજાવી દીધો છે કે એને શું કરવાનું છે. ઓકે, બસ એકવાર મારું કામ થઈ જાય ને તો મને શાંતિ થાય. ચાલો શુભ આવતા હશે, હું જાઉં છું. હા મહારાજ, પૂજાની બધી જ તૈયારી થઈ ગઈ છે. હા હા, બધી જ સામગ્રી પણ આવી ગઈ છે. હા હા હા, બસ તમે આવી જાઓ. મમ્મી, મહારાજ સાથે વાત થઈ ગઈ છે, એ બસ આવતા જ હશે. બસ હવે શુભ ટાઈમ પર આવી જાય તો પૂજા શરૂ કરી. રાશિ, શુભ 9 વાગ્યામાં આવી જવાનો હતો, 9:30 થવા આવ્યા, હજી સુધી આવ્યો નથી. રાશિ, મેં રાજુને બધું સમજાવી દીધું છે. તમે લોકો શું પ્લાન કરવાના છો? માં, આપણા 2 માણસો ઘરની બહાર જ ઉભા રહેશે અને જેવો શુભ ઘરમાં આવશે ને એવા તરત જ એ 2 માણસો એના બાઇકમાં જીપીએસ ટ્રેકર ફિટ કરી દેશે અને પછી એ જ લોકો એની પાછળ પાછળ જશે. બસ એકવાર શુભનું લોકેશન મળી જશે ને એટલે મારી દીકુ પણ મળી જશે. રાશિ, બેટા 10 વાગી ગયા છે અને હજી સુધી શુભ નથી આવ્યો. મને લાગે છે કે હવે આપણે એની રાહ ના જોવી જોઈએ, અરમાનના હાથે જ રુદ્રી પૂજા કરાવી દઈએ. ના ના મમ્મી, શુભની રાહ જોઈએ ને, શુભ આવતા જ હશે. માં, તમે શું કરી રહ્યા છો? હવે રુદ્રી પૂજા તું જ કરીશ. પણ માં, શુભ? હા, આપણે આ પૂજા શુભ માટે રાખી હતી, પણ એને તો પરિવારની પડી નથી ને, અને આમ પણ પરિક પરિવારનો મોટો દીકરો તું છે. આ પૂજા કોણે કરી? રુદ્ર અભિષેક અને રુદ્રી પૂજા શુભે કરી હતી. એ પૂજારીજીને લઈને આવ્યો હતો ને એમણે બધી વિધિ કરી લીધી. એક મિનિટ દાદી, શુભ ઘરમાં ક્યારે આવ્યા? અમે લોકો ક્યારના એની રાહ જોઈએ છીએ, તો એ આવ્યો ક્યારે? શુભ તો સવારે 7 વાગે જ આવી ગયો હતો. એણે પૂજા કરી પછી એને કંઈ કામ હતું એટલે નીકળી ગયો. તો અમે લોકો ક્યાં હતા? તમે લોકો મંદિર ગયા હતા. પણ શુભે તો કહ્યું હતું કે એ સવારે 9 વાગે આવશે ને? હા, પણ એ વહેલો આવી ગયો, સારું થયું ને. આપણી વિધિ પૂરી થઈ ગઈ એ જ મહત્વનું છે. મારા દીકરાને પરિવારની કેટલી ચિંતા છે.
અને આપણા બધા માટે કેટલી લાગણી છે કે વહેલો આવી ગયો, પૂજા કરી લીધી અને પછી જતો રહ્યો. દાદી, દીકુ દીકુ હતી ને એમની સાથે? રાશિ દીકુ માટે ગઈકાલના કેટ કેટલું કરી રહ્યા છે અને શુભ આવીને જતો રહ્યો અને કોઈને ખબર પણ ના પડી. દાદી બોલો ને પ્લીઝ. દાદી, અમે લોકો દીકુને બહુ યાદ કરીએ છીએ, પ્લીઝ કોને? ના, એની સાથે દીકુ નહોતી આવી. તો પછી દીકુ ક્યાં હતી? દીકુ માટે એને એક બેન રાખી છે, એ જ સાચવે છે દીકુને. હેલો વાશીબેન, શુભભાઈ આવવાના છે કે નહીં? તમે લોકો ત્યાંથી જઈ શકો છો, અમે એમની રાહ જોઈએ છીએ. એકવારમાં સમજાતું નથી તમને? મેં કહ્યું ને તમે જઈ શકો છો, શુભ 7 વાગે આવીને જતા રહે એટલે તમારી કોઈ જરૂર નથી. અરે, હું શુભનો ગુસ્સો બિરજુભાઈ પર કેમ ઉતારી રહી છું? સોરી બિરજુભાઈ, મેં તમારી સાથે આવી રીતે વાત કરી. જુઓ, મને ફરી તમારી જરૂર હશે તો હું તમને કહીશ. અત્યારે તમે લોકો જઈ શકો છો. હા, થેન્ક યુ. હું ફરી એકવાર હારી ગઈ મમ્મી. બરસ નથી પડતી કે હું મારી દીકુ સુધી કેવી રીતે પહોંચીશ. બેટા, આમાં તારો કોઈ જ વાંક નથી. શુભ જ્યારે ઘરે આવ્યો ત્યારે આપણે બધા બહાર હતા, એમાં તું કે હું શું કરી લેવાના હતા. પણ મમ્મી, શુભ સમય કરતા વહેલા આવી ગયા, એનું કંઈક તો કારણ હશે જ. એને શું તમારા પ્લાનની ખબર પડી ગઈ હતી? એક મિનિટ, પણ શુભ સુધી આ વાત કેવી રીતે પહોંચી? શુભને કેવી રીતે ખબર પડી કે આપણે 7 વાગે જ મંદિર જવાના છીએ? મેં ગઈકાલે રાત્રે રાશિબેનને વાત કરતા સાંભળ્યા હતા એટલે તરત તમને ફોન કરી દીધો. તમે 7 વાગે આવી ગયા ને, એ બહુ જ સારું કર્યું, જેથી પૂજા પણ થઈ ગઈ અને રાશિબેનનો આઈડિયા પણ કામ ના કર્યો. હું તો એટલે આ બધું કરું છું કારણ કે મને ગુસ્સો છે. એ તમારા પત્ની છે, તેમ છતાં એ તમને નફરત કરે છે અને એમના લીધે તમે આ ઘરથી દૂર એકલા રહો છો. હું તમને બધું જ ટાઈમસર કહેતો રહીશ, તમે ચિંતા ના કરતા. ચલો, જય શ્રી કૃષ્ણ, આવજો. પ્રતિક્ષાની દરેક પરીક્ષા આપવા માટે હું તૈયાર છું માં. મારી દીકરીની પ્રતિક્ષા મારાથી નહીં થાય. અરે, આખું વર્ષ રાહ જોયા પછી તો ધરતી અને આકાશ પણ ચોમાસા રૂપે મળે છે, પછી મારા નસીબમાં આ કાળા વાદળો જ કેમ છે? અરે દીકુ વગર આ ઘરમાં અવાજ તો છે પણ કિલ્લો નથી. હું તમારી આગળ ભીખ માંગુ છું અને મારી દીકરી પાછી આપી દો. દીવો ઠરી ગયો. શેનો સંકેત છે માં? રાશિબેન નામનું કુરિયર આવ્યું છે. હું જ રાશિ છું. આ કુરિયર કોણે મોકલ્યું હશે? શુભનો લેટર. 3 claps ફોર યુ રાશિ. તારો પ્લાન તો સારો હતો પણ તારા હાથમાં ઇઝીલી આવું એવો નથી હું. એનીવેઝ, તે જે મહેનત કરી છે એનું ઇનામ મોકલું છું. શું હશે આ બોક્સમાં? The number you are trying to call is currently switched off. Please try. તમે શું કર્યું છો? તમે તમારી સખી દીકરીનો જીવ લઈ લીધો. દીકુ, દીકુએ શું બગાડ્યું હતું તમારો? એનો શું વાંક હતો? બધું કરતા પહેલા તમે એકવાર વિચાર પણ ના કર્યો કે
માત્ર મારી દીકરી નહોતી, તમારી પણ દીકરી હતી. તેની સગી દીકરીને આટલી નફરત કોણ કરે? તમે જે કર્યું છે ને, હું એના માટે તમને ક્યારેય માફ નહીં કરું. તમે માણસ નહીં, તમે રાક્ષસ છો, રાક્ષસ. બેટા શું થયું? હા જુઓ, આ તો દીકુના કપડા છે. શું થયું દીકુને? નાશી કેમ કઈ બોલતી નથી? દીકરા શુભે જુઓ શું કર્યું, એમણે એમના હાથ લોહીથી રાંધ્યા છે. રાશિ તમે રડશો ને, શુભે શું કર્યું છે એ કહો. રાશિ મારો જીવ બુજાય છે, બોલો શું થયું. તમે જેને તમારો દીકરો માનો છો ને દાદી, શુભ નથી, એ તો રાક્ષસ છે. લોકોના જીવ લે એવો રાક્ષસ. શું બોલે છે તું દાદુ? આજ હકીકત છે, આજે તો તમારે હકીકત સાંભળવી જ પડશે. એ શુભ આપણી સાથે રહ્યા એ અશુભ નથી, શુભ તો બદલાઈ ગયા છે. એ પ્રેમને પ્રેમ નથી કરતા, એ તો નફરતને પ્રેમ કરે છે. તમને બધા લોકોને ખબર નથી, પણ આપણા બધા સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે ને, એ શુભે જ કર્યું છે. માસી તમને યાદ છે, એક બાઇક વાળાએ તમને રસ્તા પર ધક્કો માર્યો હતો. દાદુ, નયનભાઈ અને પદ્મિની બેન ની હત્યા કરીને ગન અને પોલીસ ને ઘરે મોકલવા વાળા પણ શુભ જ હતા. એટલે શુભે નયનભાઈ અને પદ્મિનીબેન ની હત્યા કરી હતી? એટલે આ ઘરના લોકોની સાથે જે પણ કંઈ થયું એની એની પાછળ શુભ હતો? અને મમ્મી, તમારો અને સુરેશ અંકલનો ફોટો પેપરમાં આપવા વાળા પણ શુભ જ હતા. પરિવાર સમાજમાં ક્યાંય મોઢું ના બતાવી શકે ને, એટલે એમણે આ બધું કર્યું હતું. તો પછી મારી જોડે જે બિઝનેસમાં થયું એ નાટક હતું? હાર માર, મારી સાથે બિઝનેસના નામ પર ચીટિંગ કરવા વાળા પણ શુભ જ હતા. અરે દાદુ, જે દીકરા માટે તમે તમારી દીકરી પર શંકા કરીને એ બધું કરનાર પણ શુભ જ હતા. આ મમ્મી, નશાની દવા આપવાનો પ્લાન પણ શુભનો જ હતો. બસ સાચી, હવે ચૂપ થઈ જા. મારા ચૂપ થઈ જવાથી શુભ નથી બદલવાના દાદુ. અરે તો બદલો લેવા માટે એ હદ સુધી પડી ગયા છે કે મારી દીકુને પણ લઈ ગયા. જુઓ એમણે શું કર્યું છે, જુઓ. રાશિ, રાશિ દીકુને કઈ રાશિ, બોલ બોલ. હા, અરે દીકુનો જીવ ચૂમનારના રાક્ષસે લઈ લીધો છે.